ધોયેલા ને ક્યાં ધોવાની જરૂરત. સાધનાઓ અનુષ્ઠાન કરવા એ તો મનને ચિત્તને ધોવાની રીત છે, પણ જેના ચિત્તમાં મેલ જ નથી એને ધોવાની ક્યાં જરૂર. ચિત્ત નિવૃત્તિ સદા નિરમળ રાખે ને મહારાજ થયા છે મેરે. કારણ કે પોતે શાસ્ત્ર છે. ગોકુળમાં પધારવા પાછળ પ્રભુનું આ કારણ. નંદજીએ ખાસ કહ્યું, ગોપાલ ગોકુળ રક્ષાયા, ગોકુળ ની રક્ષા કરજો. એમ નહીં કે તમે ગોવિંદ ની રક્ષા કરજો, બાળક ની રક્ષા કરજો, તમે ગોકુળ ની રક્ષા કરો. કારણ કે જીવનમાં કૃષ્ણ આવી ગયો, જીવનમાં સિદ્ધિઓ આવે, સફળતાઓ મળે, ત્યાર પછી શરીરને સાત્વિક બધા લોકો નથી રાખતા. અમુક સાધકો 10 વર્ષ સાત્વિકતા રાખે, 12 વર્ષ રાખે, પણ કઈક સફળતા મળી જાય, 5-25 લોકો પગે લાગનારા ચાલુ થઈ જાય, ત્યાંથી સાત્વિકતા છોડી દે. કઈક સિદ્ધિ મળે ત્યાંથી સાત્વિકતા છૂટે, પણ જેને સિદ્ધિઓ પ્રાપ્ત થઈ છે એને તો બાલકૃષ્ણ મળ્યા છે. હજી મોટો થયો નથી, ત્યાં સુધી અંદર બેઠેલો કંસ મરે એમ નથી, એવી સ્થિતિમાં 2-4 સફળતાઓ મેળવી અને શરીરના સાત્વિકતા સાથે સમજૂતી ન કરવી. કયા પ્રકારનું ગ્રહણ કરવું, કેનું ન કરવું, અને એ બધું મહાપુરુષો જાતિ જોઈને નક્કી નથી કરતા કે અમુકના ઘરનું ખાવું ને અમુકના ઘરનું ન ખાવું ને, એ જાતિ જોઈને નહીં, પણ વ્યક્તિની સાધન શુદ્ધિ ઉપર આધારે. એની એનું સાધન કેટલું શુદ્ધ છે, એની કમાણી કેટલી ચોખ્ખી છે. સ્વચ્છતા કરતા મહાપુરુષોનું ધ્યાન એ દિશામાં વધારે છે કે વ્યક્તિમાં નેકી ટેકી કેટલી, એની કમાણી કેટલી નીતિથી ભરેલી છે. કારણ કે સાત્વિક ખોરાક આપણે એને કહીએ કે આપણે શુદ્ધ રોટી ખાતા હોય, સબ્જી ખાતા હોય, એને એ વસ્તુ ભલે સાવ શુદ્ધ હોય, પણ જેનાથી અનાજ ખરીદ્યું છે એ જ જો અનીતિનું હોય તો દેખીને બિલકુલ શુદ્ધ હોય, પણ તોય એ કમાણી. કારણ કે અન્ન અને પાણી એ બે વસ્તુ બધું ગ્રહણ કરે છે, એ ઘણું બધું કેચપ કરે. અનાજ બને, રોટી આપણી સામે આવે ત્યાં સુધીમાં કેટલા કેટલા લોકોનો એમાં સ્પર્શ છે. ખેતરમાં વવાણું, ખેતરમાંથી બજારમાં જાય, વેપારી પાસે ગયું, ત્યાંથી કોઈ ખરીદ્યું, ઘર સુધી પહોંચે, કોઈ બનાવે, એ દરેકના વિચારો અન્ન અને જલમાં ગ્રહણ કરવાની બહુ જ શક્તિ હોય. સારું ખરાબ એ બે બહુ જ ગ્રહણ કરે.
અને એટલે બધું જ સારું આપણને દેખાતું હોય તો પણ મનોમન આવેલા ભોજનને મહાપુરુષ એમ કહે કે ભગવાનને એકવાર અર્પણ કરી દેવું અને 5-25 પ્રભુના નામ લઈ અને પછી ગ્રહણ કરો, જેથી અન્નના વિકારો ન. ગોકુળની સાત્વિકતાને જાળવી રાખો. નંદજીનો આગ્રહ છે. નંદજી ગયા, મથુરા પહોંચ્યા, કંસને કર આપી દીધો, વસુદેવજીને મળ્યા. એ વખતે વસુદેવજીએ ખાસ કહ્યું કે નંદજી હવે આવા નાના નાના કામ છે ને કોઈ બીજા પાસે કરાવો, તમે ના નીકળો. કારણ કે મથુરાના આ લોકો હવે રોજ રોજ મીટિંગો કરે છે, વસુદેવજી ત્યાં જ છે, એમને ખબર છે કે રાક્ષસોની રોજ રોજ મીટિંગો થાય છે. હવે શહેરના લોકો બધા મળી અને હવે એવું વિચારે છે કે આપણે શહેર તો બગાડી નાખ્યા, હવે ગામડા કેવી રીતે બગાડવા. હવે શહેરના લોકો ગામડા બગાડવાની યોજના બનાવે છે કે ગામડામાં લોકો વડીલોનું માન રાખે, એકબીજાની મર્યાદા કરે, સામું ના બોલે. બધી જે મર્યાદા, સંપૂર્ણ ભારતીય સંસ્કૃતિ એક જ શબ્દ ઉપર જીવે છે, એના મર્યાદા. પણ શહેરના લોકો શહેર બગાડી દીધા પછી હવે ગામડા બગાડવાની યોજના કરે છે અને એમાં ગામના મુખિયાઓની જવાબદારી વધી જાય, ઘરના મુખિયાની જવાબદારી વધી જાય. કમસે કમ એ તરફ ધ્યાન હોવું કે બાળકોની રીતમાં કઈ ફેરફારો થાય છે, અને એ સમયથી જો ધ્યાન સાવધાન થયા હોય તો રોકી શકાય, પછી ન રોકી શકાય. જે ઝાડમાં કાંટા હોય એના બીમાં કાંટા નથી હોતા, બાવળના બીમાં કાંટા ન હોય, પણ જ્યારે વવાય ત્યારે આપણને ખબર હોવી જોઈએ કે આ બાવળના બી છે, આનાથી ઉગશે, એમાં કાંટા હશે. એમ બાળકોની કેળવણી કઈ રીતે, સંતાનો કેળવવા, એ વાત બગડી ગયા પછી આપણે કોશિશ કરીએ એનાથી એ સુધરે નહીં, એનાથી સંઘર્ષ થાય, એનાથી એક ઘરમાં રહેવું અઘરું થઈ જાય. કારણ કે વધારે આગળ વધી ગયા પછી એને પાછા ન વાળી શકાય. પરિણામ એક જ રહે વડીલો માટે, ચૂપચાપ રહેવું અથવા હરદ્વારની ટિકિટ કરાવી લેવી, બેમાંથી એક જ રસ્તો રહે. એ કાં તો જોવું ઓછા ન મળે અને શક્ય નથી તો નીકળી જાઓ. વસુદેવજીએ કહ્યું કે વાત વધી ગયા પછી પરિણામ ન લાવી શકાય, પણ શરૂઆતથી ઘરના વડીલો થોડુંક ઘર તરફ ધ્યાન હોવું જરૂરી. પૈસા કમાવાના ચક્કરમાં જે દૂર ને દૂર, દૂર ને દૂર, દૂર ને દૂર સતત રહેતા હોય એને બહુ મોડો ખ્યાલ આવે છે કે કેટલા પરિવર્તન આવી ગયા, અને પછી એ માને નહીં, પછી એને કહી ના શકે. વસુદેવજીએ કહ્યું શહેરના લોકો હવે ગામડા બગાડવાની તૈયારી કરે છે, યોજનાઓ બની રહી છે, તમે બહાર ન નીકળો. નંદજી સમજી ગયા. પણ નંદજી પહોંચે એના પહેલા કંસે પૂતનાને મોકલી છે. પૂતના વાસનાનું રૂપ છે, વાસના આસક્તિ માણસના જીવનમાં ત્યારે આવે કે જ્યારે ભક્તિ ભાવની શરૂઆત હોય. હજી કૃષ્ણ નાના છે, ખોડામાં છે, જેનો કનૈયો નાનો હોય એને આસક્તિનો ખતરો છે,
જેની ભક્તિ પરિપક્વ નથી થઈ એને પૂતના નો ખતરો છે. નાના નાના છોડવા હોય ને તો ઘેટા બકરા ખાઈ જાય, એને વાડની જરૂર પડે. એ જ છોડ મોટું ઝાડ બની જાય, પછી એના નીચે ઘોડા ને બાંધો, હાથી બાંધો, તો પછી કઈ તકલીફ નથી. મોટું થઈ જાય, પરિપક્વ થઈ જાય. જેની ભક્તિમાં હજી કઈ અનુભૂતિઓ નથી થઈ, જેને ભક્તિ કરતા કરતા કઈ એવો ભગવાનનો અનુભવ નથી આવ્યો સામો, ત્યાં સુધી પૂતના સફળ થઈ શકે? પૂતના એને કહેવાય કે લોકો ભાવના નામથી મોહ કરે તો સમજવું આ પૂતનાની રીત. થોડીક ભક્તિ કરીએ તો ઘરના લોકો, આજુબાજુના લોકો એટલા બધા આપણા વખાણ કરે ને, એમ કે અત્યારથી આ બધું ક્યાં કરવાની જરૂર, અત્યારથી ક્યાં બધું, તો સમજવું આ પૂતના બોલે છે, એ પૂતનાની રીત. પૂતના દેખાય સુંદર પણ એના ઈરાદા ભયંકર છે. એમ સંસારના લોકો જ્યારે ભગવાનના રસ્તે આપણે હોય ત્યારે આવી જ વાતો કરે, આટલું બધું કરવાની જરૂર નહીં, આટલો બધો ત્યાગ કરવાની જરૂર નહીં, હજી તો તમે નાના છો, હજી તો આમ ને હજી તો આમ. એટલે આપણે ભજન ન કરીએ તો એને કઈ નુકસાન છે નહીં, એ નુકસાન તો બધું આપણું જ છે. ભાવ અને પ્રેમના નામે, મમતાના નામે, સ્નેહના નામે, અધ્યાત્મના રસ્તેથી જે આપણને પાછા વાળવાની કોશિશ કરે એ શબ્દો પૂતના ના. કારણ કે જગતની એ રીત છે, એક મદારી પાસે જો નાનું વાંદરું હોય તો મદારી એને એ બધું શીખડાવે, આવી રીતે નમસ્તે કરાય, આવી રીતે નૃત્ય કરાય, આવી રીતે રામ રામ કરાય, એ બધું શીખવાડે. પણ મદારી એટલું ન શીખડાવે કે આ ગળામાં ગાડીઓ છે એ કાઢીને આવી રીતે નીકળી જવાય, એ કોઈ દી ન શીખડાવે. એમ સંસાર આપણને બધું શીખડાવે, પૈસા આવી રીતે કમાવાય, આવી જગ્યાએ મૂકી દેવાય, આવી જગ્યાએ સંચવાય, આટલા કમાઈ લેવાય, આ બધું શીખડાવે. પણ આ ગાડીયા કાઢીને કેમ નીકળી જવાય એ કોઈ ન શીખડાવે. પૂતનાની રીત એવી છે કે એમાં આપણને પ્રેમ ભાવ દેખાય, પણ હકીકતમાં પરિણામે બંધન સિવાય કઈ નથી. પૂતના આસક્તિ છે, પૂતના મનોહર બનીને હજી નંદજી પહોંચ્યા નથી, અને પૂતના કેવી દેખાય? સુખદેવજી મહારાજ થી એમ કહેવાય ગયું કે મનોહર છે. કૌશે ગોકુળમાં એવું છે કે કનૈયો દેખીને નાનો છે, પણ હકીકતમાં ગોકુળમાં જે કૃષ્ણ છે એ એમ નાનો નથી. કારણ કે કૃષ્ણ ના આવ્યા, પૂતના આવે એના પહેલા ગોકુળમાં મહાદેવ આવી ગયા, સદગુરુ આવી ગયા છે. અમુક લોકો એવા હોય એનામાં ભક્તિનો દેખાડો ના હોય, પણ છતાંય ગુરુ કૃપાથી એના મૂળ સારા. સત્સંગ કરનારા, સદગુરુને સેવનારા એ તો ભક્તિનો આનંદ લે, એ ભક્તિ દેખાડવાનો આનંદ શું કામ લે? દેખાડવા
પણ જેના ઉપર ગુરુ કૃપા હશે એ લોકો ભક્તિનો દેખાવ ન કરે પણ એના મૂળ પાકા એનો કૃષ્ણ દેખીને નાનો લાગે, કોઈને ખબર ન પડે કે કેટલી ભક્તિ કરે છે અને ક્યારે કરે છે, પણ એમના વિશ્વાસ બહુ છે, એમના મૂળ સારા છે. કારણ કે સદગુરુના વચન સમયે સમયે જેને મળતા હોય એને ભક્તિના મૂળ બહુ જ પાકા થાય. કારણ કે ગુરુ વચન જેને જેને મળે એનો વિશ્વાસ બહુ પાકો. અને ગુરુ વચનમાં વિશ્વાસ થાય જ. બાળક માટે માનું દૂધ એવી વિશ્વાસની ચીજ છે કે કોઈ દિવસ એને વિચારે કે આમાં કઈ ભેળસેળ તો નહીં હોય ને, આમાં કઈ મિલાવટ નહીં હોય ને, આમાં કઈ નાખ્યું નહીં હોય ને, કઈ નહીં. ડોક્ટરો એમ કે દૂધ ગરમ કરીને પીવો, પણ બાળક માટે માનું દૂધ એને કાંઈ કરવાની જરૂર નથી. એ એમ એમ ભરોસાથી બંધ આંખે પી લે એમ શિષ્ય માટે ગુરુના વચન એને કાંઈ વિચારવાની જરૂર ના હોય એમ એમ સ્વીકારી લે એમ છીએ. અને ગુરુ વચન અસ્તિત્વમાં આસ્થા પાકી જાય, એટલે મૂળ પાકી જાય પછી દુનિયાની દ્રષ્ટિએ આપણે દેખીતી ભક્તિ ભલે બહુ ન કરતા હોય, આપણો કનૈયો લોકોને ભલે નાનો લાગતો હોય, પણ ગોકુળનો કનૈયો એમ નાનો નથી. પૂતના ગઈ એવી સરસ સુંદર મહિલાનું રૂપ લીધું છે ને, જોનારને એમ લાગે કે બહુ સારા ઘરની સ્ત્રી છે. નંદ ભવનમાં ગઈ કોઈ એને રોકી નહીં અને તક મળી ત્યારે કનૈયાને લઈને એ બહાર ગઈ. જશોદાએ જોયું પણ છતાંય રોકી નહીં, એમને થયું કે બહુ સારી સ્ત્રી છે, બહુ સમજદાર છે, સારા ઘરની છે, એ કઈ નુકસાન ન પહોંચાડે. પૂતના વાસના છે અને વાસના વિષ થી ભરેલી છે, એ કઈ વેર લગાવીને નથી ગઈ. વાસનામાં વિષ ન હોય તો શું હોય બીજું? દુર્જન્મા ઝેર સિવાય બીજું હોય શું? પૂતનાએ પોતાની કોઈ જગ્યામાં પોતાના શરીર ઉપર એને ઝેર લગાવવું પડે ખરું? લગાવવું તો પડે કે એનામાં ઝેર સિવાય કઈ બીજું ભર્યું હોય તો? બીજું છે શું એનામાં? વાસના તો એવું ભયંકર ઝેર છે, એક વાર નહીં કેટલી વાર મારે, ઝેર કરતા ખતરનાક. કારણ કે ઝેર તો એક જ વાર મારે, પણ વાસના એવું ઝેર છે કે જન્મ મરણનો અંત જ ના વાદીએ કેટલી વાર મરવું પડે. હર વખતે જન્મ પછી વળી મરવાની બીક તો ઊભી ન ઊભી, વળી પાછા જન્મીએ વળી પાછી મૃત્યુની બીક ઊભી ન ઊભી, વળી મરતી વખતે ક્યાંક વાસના રહી ગઈ એટલે જન્મવું જ પડે, જન્મ એટલે વળી પાછા મૃત્યુનો ડર જોડાયેલો ને જોડાયેલો એની સાથે. એટલે વિષ કરતા ભયંકર ઝેર છે. પૂતનાને કાંઈ લગાવવું ન, રોમે રોમે ઝેરથી જ ભરેલી. પણ વાત અહીંયા એ છે, ભગવાને જોવે છે કે જે હોય તે પૂતના સામેથી આવી છે. આપણા અંદર ભલે ગમે એટલું વાસનાનું ઝેર પડ્યું હોય, આપણા અંદર ભલે પૂતના બેઠી હોય, પણ ભાગવત એમ કહે છે કે સમયે સમયે ભગવાનના દ્વારે જવું જોઈએ. સમય સમય ભગવાનના શરણે થાઓ, સવાર સાંજ ભગવાનના નામનો આશ્રય કરો. આ બધું કરવાથી ધીરે ધીરે એક દિવસ એવો આવી જાય કે ભગવાન સૌ પહેલા આપણા અંદરથી રાગ દ્વેષનું ઝેર પી લે. સૌ પહેલા કૃષ્ણએ આંખો બંધ કરી અને આંખો બંધ કરીને આપણને એ માર્ગદર્શન આપ્યું કે વાસનાથી બચવાનો એક સીધો ઉપાય તો એ છે કે દ્રષ્ટિને દર્શનમાં રાખવાની ટેવ પાડો.
કારણ કે જ્યાં સુધી આપણે એવા છીએ કે જગતના ભોગને દેખીએ તો મન બગડે છે, ન દેખીએ તો ચાલે, એવા છીએ ત્યાં સુધી દ્રષ્ટિ ના આપો. ઘરમાં આઈસ્ક્રીમ છે તો નથી માનવાનું બાળક, અને નથી તો માનશે. આપણું મન જ્યાં સુધી એવું છે ત્યાં સુધી કમસે કમ આંખને વધુ વધુ દર્શન તરફ લઈ જાવ. એ વસ્તુને દ્રષ્ટિ ના આપવી. કૃષ્ણે આંખો બંધ કરી મતલબ આંખો બંધ કરી દેવાની વાત નહોતી, પણ એ દિશાથી આંખોને બંધ કરી, જે જોવાથી મન બગડે છે એ તરફ જોવાથી બચવું, અને સમયે સમયે કોઈ ના કોઈ બાના કાઢીને દર્શન કરી લેવા જોઈએ ભગવાનના, મહાપુરુષોના, સદગુરુ બાના કાઢે. જેમ દર્શન ન કરવાના બહાના ગોતીએ છીએ, એમ કરવાના બહાના ગોતવાય. લોકોને એમ હોય કે આપણે શાકભાજી લેવા ગયા છીએ, પણ આપણે એ બહાને પણ નીકળા તો ક્યાંક માથું નમાવી લે. કોઈને લાગે કે બાળકોને સ્કૂલે મૂકવા નીકળાય, પણ એ બહાને જતા કે આવતા ક્યાંક માથું નમાવી લીધું હોય. એમ દર્શનના કોઈને કોઈ બહાના ઉભા કરવા. એક દિવસ એવો આવે કે ભગવાન રાગ દ્વેષને પી જાય. પુત્રાની અંદર જે ઝેર છે તે રાગ દ્વેષનું, આપણા બધાની અંદર છે રાગ દ્વેષનું ઝેર. જેમ છે એમને એમ જો એ દિશામાં શરૂ થઈ જાય તો ક્યારેક ભગવાન રાગ દ્વેષને પી જાય, અને રાગ દ્વેષ નીકળી ગયા પછી પૂતનાની અંદરથી આત્મજ્ઞાન પ્રગટ્યું. જેના જેનામાં રાગ દ્વેષ છૂટી જાય એમાંથી આત્મજ્ઞાન પ્રગટે. આત્મજ્ઞાન પુસ્તકો વાંચવાથી ન આવે, પણ રાગ દ્વેષ મટી જાય તો આત્મજ્ઞાન પ્રગટે. નરસિંહ મહેતાએ કેટલી બધી આત્મજ્ઞાનની વાતો કરી, મીરાએ આત્મજ્ઞાનની વાતો કરી, ગંગા સત્યએ ખૂબ આત્મજ્ઞાનની વાતો કરી. ગુપત રસનો ખેલ અટપટો, આંટી છૂટે તો સમજાય, ખૂબ આત્મજ્ઞાનની વાતો કરી. એ ભણતરના આધારે નહીં, રાગ દ્વેષ છૂટે એમના અંદરથી આત્મજ્ઞાનનું અમૃત નીકળે જ. પછી એ વ્યક્ત કરવાની પોતપોતાની ભાષા, પોતાની રીત. પૂતનાની અંદરથી આત્મજ્ઞાનનું અમૃત નીકળ્યું, અને આત્મજ્ઞાની હોય એ માત્ર અંદરથી દર્શની ન હોય, આત્મજ્ઞાનીઓ અંદર અને બહારથી દર્શની જ હોય પૂરા. ભગવાનને હવે પૂતનાના પ્રાણ મીઠા લાગ્યા. આત્મજ્ઞાની થઈ ગઈ પછી ભગવાનને પ્રાણ મીઠા લાગ્યા, તો કૃષ્ણે જ્યાં પ્રાણ પીવાની શરૂઆત કરી, પછીની પૂતના હવે એને રાક્ષસી તરીકે જોવાની જરૂર નથી, એમાં રાગ દ્વેષ નથી, એમાં આત્મજ્ઞાનનું અમૃત નીકળ્યું, અને ભગવાનને પ્રાણ મીઠા લાગતા હતા. અને જ્યાં ભગવાને પ્રાણ પીવાની શરૂઆત, પૂતના આપણા બધાની અંદર બેઠી છે, એનો નાશ કરવા આ પદ્ધતિ અપનાવવી પડશે. અને ભગવાને જ્યારે પ્રાણ પીધા પૂતનાના, એ વખતની પૂતના બે વખત બોલી, મને છોડ, મને છોડ, એમ બે વખત બોલી. ભગવાનના હાથથી પૂતના છૂટવાની ઈચ્છા નહોતી કરતી. પૂતના કહે છે મને છોડ, મને છોડ, બે વખત બોલી. ભગવાનના હાથથી છૂટવાનું નથી કહેતી, એ તો એમ કહે છે કે મને હવે જન્મ અને મૃત્યુના ચક્કરથી છોડ, મને જન્મથી છોડ, મને મૃત્યુથી છોડ. કારણ કે જન્મ લેતી વખતે કોઈ પણ જીવને, જન્મ આપનારી માતાને જે કષ્ટ હોય છે એના કરતા અનેક ગણું કષ્ટ જન્મ લેનાર જીવાત્માને થતું હોય. એટલે શાસ્ત્રો કહે છે જન્મ દુઃખમ, જરા દુઃખમ, જાયા દુઃખમ પુનઃ પુનઃ,
આ વસ્તુને દુઃખ કે થઈ ધર્મ ગ્રંથો એવું નથી કે દુઃખ પૈસા ઓછા હોય તો દુઃખ કહેવાય, ઘર નાનું હોય તો દુઃખ કહેવાય. શાસ્ત્રો એને દુઃખ નથી કહેતું. દુઃખના સ્વરૂપ ન સમજીએ ત્યાં સુધી દુઃખ જાય નહીં. કારણ કે જેને માનીએ છીએ તે દુઃખ નથી, જે દુઃખ છે એને દુઃખ માનતા નથી. તો જેને દુઃખ માનીને કાઢવાની કોશિશ કરી દુઃખ જ નથી. તો જે કાઢીએ એ વસ્તુ દુઃખ નથી, એને આપણે કાઢી નાખીએ છીએ. દુઃખ છે એને ઓળખતા નથી, એમને રાખીએ છીએ દુઃખી થાય. શાસ્ત્રોના આધારે સુખ દુઃખ ના સ્વરૂપ જોવા જોઈએ. તો શાસ્ત્રો દુઃખ આને કહે છે. જન્મ દુઃખમ જરા દુઃખમ, જન્મ દુઃખ છે. બીજું વૃદ્ધાવસ્થા દુઃખ છે. જન્મ દુઃખમ જરા દુઃખમ જાયા દુઃખમ, સંતાનો પણ દુઃખનું જ કારણ. લાયક હોય તો એના પ્રત્યે આસક્તિ થઈ જાય, મોહ થઈ જાય, અને લાયક ના હોય તો દુઃખી કરે જ. તો બધી રીતે એ પણ દુઃખનું એક કારણ છે. દુઃખનું ઉત્પત્તિ સ્થાન છે જન્મ, સંતાન, વૃદ્ધાવસ્થા, અને છેલ્લે શરીર છૂટશે એ વાતનો કલ્પિત ભય. આપણને કાંઈ ખબર નથી કે મૃત્યુ કેવું હશે, પણ અજ્ઞાત ભય છે. અને અજ્ઞાત ભય મૃત્યુનો શાસ્ત્રો અને દુઃખ કહે છે. આ ચારેય વસ્તુ જળવાઈ રહી, જન્મ, વૃદ્ધાવસ્થા, સંતાનો અને મૃત્યુ, આ ચારેય વસ્તુ હોવા છતાં એ વસ્તુ રહે પણ એનું દુઃખ ન રહે, એનો ઉપાય છે ભગવાનના ચરણનો આશ્રય, નિયમિત ભગવાનના નામનો આશ્રય, ઈશ્વરના ચરણનો. દિવસમાં એક વાર બે વાર ઘરમાં આવી જવું જોઈએ. ઘરની અંદર જેના છે એના ચરણમાં બે પાંચ મિનિટ માટે પણ એવો સમય, એ ચરણ અને આપણે, એ સિવાય કોઈ હતું નહીં, કોઈ છે નહીં, કોઈ હશે નહીં, એ ભાવથી બે પાંચ મિનિટ પોતાના ઈષ્ટના ચરણની અંદર મનોમને એ ચરણની અંદર બે મિનિટ બેસી જાય. આટલું જો થઈ શકે બે ચાર મિનિટ માટે, તો આ ચારેય વસ્તુ હોવા છતાં એનું દુઃખ ન રહે. સ્વેટર પહેરી લો ને એટલે શિયાળો હોય પણ એની ઠંડી ન રહે. કારણ કે આપણે અનુકૂળ વાતાવરણ કરી. એ રીતે ભગવાનનો આશ્રય કરનારને આ ચારેય વસ્તુ રહે પણ એની પીડા ન રહે. પૂતના બે વખત બોલી, મને છોડ, મને છોડ. ભગવાનના હાથથી છૂટવા નહોતી માંગતી, પણ કેવા એ માંગે છે કે હવે મેં તારું શરણ લીધું છે ત્યારે, પરમાત્માએ અમને અપનાવ્યા છે ત્યારે, હવે જન્મની પીડા ન રહેવી જોઈએ અને મૃત્યુની પીડા ન રહેવી. અને જીવન મુક્ત મહાપુરુષો જન્મે, એને જન્મ મૃત્યુની પીડા ના હોય. ગુરુજનો એ દુનિયામાં આવે પણ જન્મ મૃત્યુની એમને પીડા નથી હોતી. કારણ કે મરતા પહેલા એને મૃત્યુના રૂપની ખબર છે, એટલે ડરે નહીં. અને જન્મ એ સ્વૈચ્છિક રીતે લે છે, તો સ્વૈચ્છિક રીતે આવે, એને જન્મની પીડા નથી. ઘણા લોકો તો એટલે મોક્ષથી ડરે છે કે મને મોક્ષ મળી જાય પછી જન્મવું હોય તો, પછી જન્મવું હોય તો ના જન્મીએ. ઘણા લોકો મુક્તિની નિંદા કરતા એમ કહેતા, મારે મુક્તિ જોતી નથી. પણ કોણ આપે છે? આપે છે કોણ? એટલી કોઈ સહેલી ચીજ છે મુક્તિ? મારે મુક્તિ નથી જોતી એ કહેવાનો અધિકાર એને છે. જે મુક્તિના અધિકારી થઈ ગયા હોય એ કહી શકે કે મારે મારે આ હોદો નથી જોતો. હોદાના અધિકારી થયા પછી કહી શકે મારે નથી જોતો. પણ કોકનું ખેતર આપણું છે નહીં અને આપણે એમ કે મારે આ ખેતર નથી જોયું, પણ આપે છે કોણ? આપણું છે જ નહીં ને. એમ આજકાલ જેને મુક્તિને
લાખો ગાવનું છેઠું છે, એવા લોકો એમ કે મારે મુક્તિ નથી જોતી. પણ કોણ આપે? મુક્તિના અધિકારી જીવોને આવું બોલવાનો અધિકાર છે, બીજાને શોભે નહીં. મુક્તિનો અર્થ એવો નથી. જગતમાં આવવું હોય તોય ના આવી શકાય, એને મોક્ષ કહેવાય. આવવું હોય તોય ના આવી શકાય ને, એને બંધન જ કહેવાય. એ ક્યાં મોક્ષ થયો? મોક્ષ એને ન કહેવાય કે આવવું હોય તોય ના આવી શકાય. મોક્ષ એને કહેવાય કે જગતમાં આવવું છે તો કોઈ રોકનાર નથી, અને જો નથી આવવું તો કોઈ પરાણે મોકલનાર નથી. એનું નામ મોક્ષ. જે જીવન મુક્ત મહાત્માઓ છે એને જન્મ લેવો હોય તો કોઈ રોકનાર નથી. જન્મ ના લેવાય ને એમને ક્યાંક પ્રગટી જવું હોય તોય એમને કોઈ રોકનાર નથી, અને એમને જગતમાં નથી આવવું તો કોઈ ધક્કો મારીને એને કોઈ પૂર્વના પાપ એમને મોકલતા નથી. આવી સ્વતંત્રતાનું નામ મુક્તિ છે. જેમ પોતાના ઘરમાં જવું હોય તો ગમે ત્યારે જવું, કોઈ મનાઈ કરે ખરા કે બપોર 12:30 વાગે ના જવાય, રાત્રે 2 વાગે ઘરમાં ના, પોતાનું ઘર છે કે જવું હોય તો જાઓ, અંદર જાઓ તો કોઈ મનાઈ કરનાર નથી, ન જાઓ તોય કઈ વાંધો નથી, ઘરમાંથી બહાર નીકળો તો કોઈ રોકનાર નથી, અને ન નીકળો તો કોઈ ધક્કો મારે એમ નથી, કારણ કે ઘર પોતાનું, એમાં તમે સ્વતંત્ર છો. એ રીતે મુક્તિ એને કહેવાય કે જેને જગતમાં જન્મવું છે તો કોઈ રોકે નહીં, અને નથી જન્મવું તો એને જબરજસ્તી કોઈ ધક્કા મારીને દુનિયામાં જન્માવે નહીં. એનું નામ મોક્ષ. પોતાની સ્વતંત્રતા છે. પૂતના 2 વખત બોલી, મને છોડ, મને છોડ. કારણ કે આ 2 ચક્કર છે, એક છે જન્મ અને બીજું મૃત્યુ. એટલે આ દ્વંદથી મને છોડ, દ્વંદથી છૂટવા માંગતી હતી એટલે એ 2 વખત બોલી. ભગવાન પાસેથી એને મુક્તિ માગી છે, માયા નથી માગી, અને એટલે ભગવાને એને મુક્ત કરી. પુતના જ્યારે મુક્ત થઈ પડી એ વખતે બહુ જ મોટું રૂપ ધારણ કર્યું અને પડી. ગોકુળવાસીઓએ દોડીને ગયા, જોયું બહુ જ મોટી રાક્ષસી, એના ઉપર કૃષ્ણ રમે, અને રોહિણીજી જશોદા બધા દોડા, દોડીને એકદમ લાલાને લઈ લીધો. બધા એકબીજાને પૂછે આ કોણ છે, આવડી મોટી રાક્ષસી, ગોકુળ કોઈ દરવાજા આવડા મોટા નથી, આ આવી કેવી રીતે, ક્યાંથી આવ્યા? સમજદાર લોકોએ ગોકુળવાસીઓને કહ્યું કે હવે આ ક્યાંથી આવી હતી ને એ ચર્ચા જ નથી કરવી, મરી કે નહીં એ પાક્કું કરો. વાસના ક્યારે આવી આપણામાં, વાસના કઈ ઉંમરે શરૂ થઈ એનો જવાબ નહીં મળે, પણ ગઈ કે નહીં નક્કી કરો, બસ મરી કે નહીં. અમુક લોકો કહે છે કે મરી ગઈ, અમુક લોકો કહે છે કે નહીં, આ તો રાક્ષસી છે, એનો ભરોસો કરાય નહીં, વળી પાછી જાગે. વાસના સ્ત્રી છે, આસક્તિ નારી જાતિ છે, અને એટલે એ જ્ઞાનથી ન મરે, યોગથી ન મરે, ધ્યાનથી ન મરે, તપથી ન મરે, વૈરાગથી ન મરે. કારણ કે એ બધા પુરુષવાચક શબ્દો છે. એ બધાયને વાસના ભ્રમ, મોટા મોટા યોગીઓને વાસના ભ્રમિત કરે છે. વિશ્વામિત્રજીએ 60,000 વર્ષ તપસ્યા કરી હતી, અને એવડો મોટો તપસ્વી મહાપુરુષ, પણ એક મેનકા નામની અપ્સરા એમની સામે આવીને નૃત્ય કરે, એના ઘૂંઘરૂના અવાજમાં વિશ્વામિત્રજીનું બધું કામ પૂરું થઈ ગયું. 60,000 વર્ષની તપસ્યા. મોટા મોટા તપસ્વીઓને ભ્રમિત કરી શકે વાસના નારી. શાસ્ત્રોમાં જ્યાં નારીની નિંદા મહાપુરુષોએ કરી, ત્યાં કોઈ દેહધારી માતાની નિંદા નથી, ત્યાં વાસનાની નિંદા કરી છે. કોઈ સ્ત્રીની નથી કરી, પણ
આસક્તિ ની નિંદા છે. એ નારી જાતિ છે. એ જ્ઞાનીઓના જ્ઞાન ને ભ્રમિત કરે, વૈરાગ્યોના વૈરાગ ભ્રમિત કરી દે, યોગીઓના યોગ ભ્રમિત કરી દે, ધ્યાનીઓને ધ્યાનથી ભ્રમિત કરી દે. એક જ ઉપાય છે, એ પોતે સ્ત્રી હોવાથી બીજી સ્ત્રી જ એને સમાપ્ત કરી શકે છે. અને એ બીજી સ્ત્રીનું નામ ભક્તિ છે. ભક્તિથી જ આસક્તિને જીતી શકાય, ભક્તિથી જ વાસના ઉપર વિજય મેળવી શકાય. કારણ કે ભક્તિને ભ્રમિત નથી કરી શકતી વાસના. ભક્તિ કરનારાના પતન થયાના દાખલા જ નથી દુનિયા. મોટા મોટા જ્ઞાની ધ્યાનીઓના પતન થયા, પણ ક્યારેય કોઈ ભક્તોના પતન નથી થયા. ઘોર જંગલમાં એકલી બેઠેલી સબરી નાની પર્ણકુટીમાં બેઠા ભજન કરતી હોય, પણ એનો પતન નથી થયા. ભક્તિના માર્ગમાં પતન નથી થતું. કારણ કે વાસના જ છે પતન કરનારી, અને ભક્તિથી તો ડરે છે. ભક્તિ કરનારાથી તો બચી ન રહે. એટલે જે કોઈ વાસનાથી બચવા માંગતો હોય, મરતા પહેલા વાસના મારી નાખવી જોઈએ. સાચી વાત છે, શરીર મરે એના પહેલા વાસના મારી નાખવી જોઈએ. અને શરીર મરતા પહેલા વાસના મારવી હોય તો સતત ને સતત એ કોશિશ કરો, ભક્તિ વધે કેવી રીતે. ભક્તિ વધે એના પ્રયત્નો. જ્ઞાન વધારવાના નહીં, વૈરાગ બનાવવાના નહીં, પણ જો ભક્તિ આવી જશે તો ધીરે ધીરે એની પાછળ જ્ઞાન વૈરાગ બધું આવી જશે. પ્રયત્ન ભક્તિ માટે જોવા જોઈએ. પૂતનાનો ઉદ્ધાર થયો. ગોકુળવાસીઓએ નિર્ણય કર્યો કે કદાચ આ ન મરી હોય તો, કદાચ બેભાન થઈ હોય અથવા નાટક કરતી હોય, તો અંતે નિર્ણય એ કર્યો કે આપણે કામ કરો ને, આપણે નિયમ લઈ લો, રોજ 10-10 લાકડી મારવાની આની ઉપર, તો ક્યારેક તો મરી જવાની. હરેક વ્યક્તિ રોજ 10-10 લાકડી મારે, એટલે કે એવો જીવનમાં નિયમ લઈ લો કે 5 શ્લોક પણ ગીતાના પાઠ નિત્ય કરવા, ભોજન કરતા પહેલા 2-5 માળા પણ, માળાથી કેમ ને 5 મિનિટ 10 મિનિટ પણ ઈશ્વરના સ્મરણ કરી અને ત્યાર પછી અન્નને ગ્રહણ કરવું. આ નાની નાની વાતોના મોટા લાભો. મોટી મોટી સાધનાઓ તમને એટલા મોટા લાભ નહીં આપી શકે. આ નાના નાના નિયમ, નાના નાના સંસ્કારો જેટલા મોટા લાભ આપશે. મહાપુરુષોના અનુભવો છે, ધર્મ ગ્રંથોના એક એક શબ્દ ચેતન છે, એમાં પ્રાણ છે. દરેકે દરેક સ્તોત્રના અંદર આપણા મહાપુરુષોએ એની ફલશ્રુતિ લખી. એ આપણને લાલચી બનાવવા માટે નહીં, પણ એમણે સિદ્ધ કરી લીધું. સિદ્ધ કર્યા પછી એમણે આપણને આપ્યું. અને સિદ્ધ કરેલી મહાપુરુષોએ, સિદ્ધોએ સિદ્ધ કરેલા જ્યારે સ્તોત્ર આપણને મળે, અને આ કોઈએ સિદ્ધ કરીને આપ્યું છે એવા વિશ્વાસ સાથે એનો નિત્ય પાઠ થાય, તો એ પરિણામ એનું આવે એમાં કઈ નવાઈ. ખોટી ખોટી ફલશ્રુતિ લખીને કોઈ ઋષિઓને ફાયદો થાય? એ કાંઈ આપણા જેવા હોય કેવી ખોટી ખોટી ફલશ્રુતિઓ લખે? દરેક વસ્તુના પરિણામો છે. એ અનુભવની વાત છે આપણા મહાપુરુષોની. સ્વામી રામસુખદાસજી મહારાજ જેવા એક મર્મજ્ઞ મહાપુરુષ, તપસ્વી મહાપુરુષ, બ્રહ્મનિષ્ઠ મહાપુરુષે આ જગતને એવી જાણ કરી કે શ્રીમદ ભગવદ્ ગીતાના 4th અધ્યાયના 6th શ્લોકથી લઈને 10th શ્લોક સુધીના 6-10 શ્લોક, એ 5 શ્લોકનો જે નિત્ય પાઠ કરે
તો બ્રહ્મનિષ્ઠ મહાપુરુષે આ જગતને હમણાંની ઘટના કહી શકાય અને ગઈકાલની ઘટના કહી શકાય. સ્વામી રામ સુખદાસજી મહારાજે એવી ઘોષણા કરી કે અધ્યાય 4ના 6ઠા શ્લોકથી લઈને 10મા શ્લોક સુધીના એ 5 શ્લોકનો જે નિત્ય પાઠ કરતા હોય એને શરીર છૂટા પછી મનુષ્ય શરીર સિવાય બીજા કોઈ શરીરમાં જવાની જરૂર નહીં પડે. આ એક બ્રહ્મનિષ્ઠ મહાપુરુષના બ્રહ્મ વાક્યો. અને આવડી મોટી વિભૂતિઓને કાંઈ આડાવડું બોલવામાં રસ ન હોય, આપણને ખોટા પાટે ચડાવવાનો એમનો કોઈ પ્રયોજન જ ન હોય, પણ એક એક શ્લોક ચિન્મય છે. અને 5 શ્લોકનું આ પરિણામ હોય, માત્ર અધ્યાય 4ના શ્લોક 6-10 એનું જો આ પરિણામ હોય તો જે નિત્ય ભગવત ગીતાના 1 અધ્યાયનો પાઠ કરતા હોય, 5-10 શ્લોકોને ક્રમમાં પાઠ કરતા હોય, મૃત્યુ સમયે કેવડા મોટા લાભો થાય. આ બધા લાભો એ ટાઈમના છે, જગત આપણને લાભ નથી કરી શકતું એવા મૂકે આ બધી વસ્તુઓ લાભ કરતી હોય. ભારતમાં જન્મેલો માણસ ગીતા પાઠ ન કરે એ બહુ મોટી શરમની વાત છે. એને શું માનવા, એ એક સવાલ છે, વિચાર માંગી લે કે એને શું માનવા. સ્વયં ઈશ્વરની વાણી અને એને દોષ લાગુ નથી પડતો. કદાચ પાઠ કરવામાં શબ્દોની અશુદ્ધિ થઈ જાય તો એનો કોઈ અપરાધ નથી. ઘરમાં સૂતક કાંઈ પણ હોય, ગીતા પાઠને દોષ લાગતું, કારણ કે પરમાત્માની વાણીને અગ્નિને કાંઈ લાગુ ન પડે, એમાં દોષ એને લાગુ જ ન પડે. પણ નાના નાના સંસ્કારો અંત સુધારી દે. ગોકુળવાસીઓએ નિર્ણય કરી લીધો, મરતા પેલા વાસના મારવી હોય તો શરીર મરે એના પહેલા વાસનાને માર નાખો. અને એનો ઉપાય ગોકુળવાસીઓએ કહ્યું કે રોજ 10 લાકડી મારવાની, રોજ જઈ અને પૂતના ઉપર 10-10 લાકડીઓ માર, બધાય 10-10 લાકડીઓ મારવાની, ક્યારેક તો મરી જાય ને. રોજ 1 શ્લોક, 2 શ્લોક, 5 શ્લોક પાઠ કરતા 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 ક્યારેક તો પૂરું થઈ જાય. એક માણસને રોજ 5 વાર મારો તો મરી જ જાય ક્યારેક. તો આ રીત છે, મહાપુરુષો જેવી અખંડ સાધનાઓ ન થાય કદાચ આપણાથી, એટલે આ રીત છે કે રોજ 10-10 લાકડી મારી લેવી, રોજ થોડો ગીતા પાઠ કરવો, રોજ સ્મરણ કરી લેવું, શક્ય હોય તો અગ્નિની ઉપાસના કરવી. જે દિવસે અગ્નિ ઉપાસના ન કરી શકો એ દિવસે જપ વધારે કરી લો, કારણ કે જપ યજ્ઞ છે, એ દિવસે જપ વધારે કરો, કારણ કે આખું અસ્તિત્વ તમારી પાસે જપની અપેક્ષા રાખે છે, આખું અસ્તિત્વ રાખે છે. વનસ્પતિથી જીવન છે આપણું, અને એ વનસ્પતિને પૂછો કે અમે શું કરીએ તમારા માટે, તો દુનિયાભરનું આખું પર્યાવરણ મૌન ભાષામાં એમ કહે છે કે અમે તમારી સેવા કરીએ, અમે માનવ સૃષ્ટિને બચાવીએ. એના બદલામાં માનવ સૃષ્ટિ પાસે મારી એક જ અપેક્ષા છે કે તમારી પાસે છે એવી જીભ મારી પાસે નથી, એટલે તમે ભજન કરો, તમે જપ કરો, એની ઉર્જા અમને મળે. વાદળ વરસે, જલ આપે, જીવન આપે, આપણે શું આપીએ એને પૂછો, તો વાદળા એમ જ કહે છે કે તમારા જેવી જીભ અમારી પાસે નથી, અમે તમને જલ આપીને જીવાડીએ છીએ, એના બદલામાં કંઈક અમારું ઋણ તમારા ઉપર છે એવું તમને લાગતું હોય તો તમે અમારા માટે જપ કરો. આપણે ના ઉઠા હોય તો સૂર્ય ઉગી જાય અને આપણને ઓક્સિજન ને બધું આપે. સૂર્યને પૂછો શું જોઈએ, એના બદલામાં શું આપીએ, તો આખું અસ્તિત્વ એ જ માગે. જિંદગી ભર આપણે આ પૃથ્વી ઉપર વજન કરીએ છીએ, જન્મમાં ત્યારથી પૃથ્વી ઉપર આપણો વજન છે, મરીએ ત્યાં સુધી આ પૃથ્વી ઉપર આપણે વજન કરીએ છીએ. એના બદલામાં આ ધરતીને શું આપી શકીએ આપણે, ધરતીને પૂછો, એની એક જ અપેક્ષા છે ક્યાંક આસન લગાવીને બે માળા કરી લો, જપ કરી લો,
માળાથી કે વગર માળાથી પણ જપ કરો. આખું અસ્તિત્વ, અસ્તિત્વ થકી આપણું અસ્તિત્વ છે, અને અસ્તિત્વને આપણે શું આપી શકીએ? તો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ચીજ જપ છે. રોજ 10-10 લાકડી પૂતનાને મારવી જોઈએ, એનાથી અસ્તિત્વ તો રાજી રહે, પણ મરતા પહેલા પૂતના મરી જાય એ મોટો ફાયદો આપણને. પૂતનાને ગોકુળવાસીઓ ટુકડે ટુકડે લઈ ગયા, કારણ કે એટલી મોટી છે, એક ગેટ એવડો નહોતો જેમાંથી આને બહાર કઢાય, એટલે ટુકડે ટુકડે લઈ ગયા. અને અંતિમ સંસ્કાર થયો પૂતનાનો. નંદજી આવીને આખી વાત જાણી, એ સમજી ગયા કે વાસુદેવજીની વાત સાચી હતી. થોડા દિવસો પછી ગોકુળમાં ઉત્સવ હતો, લાલાના જન્મનું નક્ષત્ર હતું એનો ઉત્સવ હતો. જેના જીવનમાં ભગવાન છવાઈ જાય એને બહાના જોઈએ ઉત્સવના, બાકી તો એમને કાયમ ઉત્સવ હોય, પણ બહાનું જોઈએ એમને કઈક ભજન. આજે એકાદશી છે એટલે વધારે ભજન કરશું, પછી કાલે એમ વિચારે આજ તો પારણા છે ને એટલે એના કરતા વધારે ભજન કરશું, કોઈ ના કોઈ બહાને ભજન ઉત્સવ કરે. ભગવાનને સુવડાવેલા એક ગાડાની નીચે, ગાડામાં બધો સામાન ભરેલો, માખણ ને લઈને બધું, અને કૃષ્ણ નીચે. એ સમયે શકટાસુરે પ્રવેશ કર્યો. શકટાસુર એટલે સંકટ. દુનિયાની જે વસ્તુ મળવાથી ભગવાનની જરૂરત ઓછી જણાય એ ચીજ આપણા જીવનમાં સંકટ ઊભું કરશે, રોગના રૂપમાં કરે, વેરના રૂપમાં કરે, શત્રુતાના રૂપમાં કરે, કોઈ બી રૂપમાં કરશે, પણ એ વસ્તુ આપણા જીવનમાં સંકટ ઊભું કરશે. શકટાસુર આ છે, જે વસ્તુ મળવાથી ઈશ્વરની જરૂરત નથી એવું લાગે એ વસ્તુ સંકટ ઊભું કરશે. ક્યારેક પૈસા વધવાથી એવું લાગે છે હવે મારે કઈ ભજન કરવાની જરૂર નથી, ક્યારેક માન સન્માન વધી જવાથી એમ લાગે કે હવે કઈ આપણે ભક્તિ કરવાની જરૂર નથી, મોટા પદ મળી ગયા પછી એમ લાગે કે આપણે ઊંચા આસન ઉપર છે, હવે આપણને કોણ નુકસાન પહોંચાડે, તો એ કારણે આપણને લાગે કે હવે કઈ મારે બહુ ભજન કરવાની જરૂર નથી. સમાજ બહુ માનવા માંડે આપણને, પછી એમ લાગે કે હવે તો બધા આપણને ભગવાન માને, આપણને હવે જે કરીએ તે બધું ભગવાન જે કરે બધું ચાલે. તો આ બધા કારણો છે ભજન છૂટવાના. જે વ્યક્તિ જેના બળથી ભજન છોડે છે એ જ વસ્તુ એના પતનનું કારણ બને. જો પ્રસિદ્ધિના બળથી ભગવાનને ભૂલો તો એ પ્રસિદ્ધિ જ પતનનું કારણ બને. ક્યારેક પૈસાના બળથી ભગવાનને ભૂલો તો એ પૈસાના કારણે જ ઘરમાં વેર ઉત્પન્ન થાય, ઘરમાં દુશ્મનીઓ થાય અને એકબીજાને મારના. પણ જેના બળથી ભગવાનની જરૂર ન જણાય એ વસ્તુ નાશનું કારણ બને જ. ભગવાને નીચેથી એક લાત મારી પગ લાંબો કરીને, કારણ કે ભગવાન નીચે અને સામાન ઉપર, આ જ વસ્તુ સાબિત કરે છે કે ભગવાનને સામાન્ય માનો અને સંસારની વસ્તુઓને મહત્વની માની કે હવે આની જરૂર નથી, આની જરૂર છે. ત્યારે ત્યારે કાળની લાત લાગે છે. જે સગવડતાને બનાવવામાં જિંદગીના 25 વર્ષ તમે આપ્યા અને જે સુખ સુવિધા સાહેબી ઊભી કરી, કાળની એક લાત લાગે તો 10 સેકન્ડમાં બધું બુરું ખધીએ. એને બનાવવામાં 25-50 વર્ષ લાગ્યા હતા, પણ કાળ એક લાત મારી દે બધું હતું નતું કરી દે. કારણ કે ગમે તેટલી મહેનતે તમે સુખ સુવિધા ગોઠવી હોય, પણ છતાંય એ રેતીના રમકડા છે. દરિયા કિનારે બાળકો બનાવતા હોય, એક લહેર આવે એટલે પૂરું કરી દે. જીવનમાં કોઈ એક એવી ઘટના બની જાય, વેર વિખેર થઈ જાય સેકન્ડોમાં. સુખ ભોગવવું એ ભૂલ નથી, ભગવાનને ભૂલીને ભોગવવું એ ભૂલ છે. ભગવાનની જરૂરત ન જણાય એ ભૂલ છે. લાત મારી લાલાએ નીચેથી તો આખું અવળું થઈ ગયું,
અવળું થાય એટલે શું થયું, નીચે સકટા સુર, એના ઉપર સામાન, એના ઉપર ગાડું, એના ઉપર ગોવિંદ, ઉપર વાળો ઉપર થઈ ગયો. ભગવાન જ શિરમોર છે એ વાત સાબિત થઈ. નાના નાના બાળકોએ કહ્યું કે લાલાએ લાત મારીને આ બધું થયું, પણ કોણ માને બાળકોની વાતો, અનુભવીની વાતો? જેની દ્રષ્ટિ બાળક જેવી પવિત્ર હોય એને બધું સાફ દેખાતું હોય, પણ એમનું માને કોણ? થોડા દિવસ પછી ત્રણાસુર આવ્યો આંધી તુફાનના રૂપમાં, વાવાઝોડાના રૂપમાં. ભગવાનને લઈને આકાશમાં લઈ ગયો, ભગવાને ત્રણાસુરનો ઉદ્ધાર કર્યો. કૃષ્ણ આવ્યા પછી ગોકુળમાં બધા ઉપદ્રવો ચાલુ થયા, પહેલા નતા થતા. જ્યાં સુધી તમે ભક્તિ નથી કરતા ત્યાં સુધી તમારા અંદર પડેલા વિકારો ઉપદ્રવ ન કરે, પણ જ્યારથી નક્કી કરો ભક્તિ કરવી છે, ભજન કરવું છે, પછી એને તકલીફ થાય. ધુવાણો કરીએ ત્યારે મચ્છરાને તકલીફ થાય, ધુવાણો નથી ત્યાં સુધી થી બરાબર બેઠા હોય. એમ જ્યાં સુધી ભક્તિ ના કરો ત્યાં સુધી આ બધા ઉપદ્રવો પણ ન થાય અંદરથી, પણ જ્યારે માણસ સંકલ્પ કરે કે હવે જે થાય તે પણ ભજનના ભોગે કાંઈ નહીં, એમ સંકલ્પ કરીને ભજન કરો ત્યારે અંદરથી કેટલાય ઉપદ્રવો ઉત્પન્ન થાય. ભક્તિ કરનારાના જીવનમાં દુઃખ આવે, ન કરનારાના જીવનમાં આવે, પણ જે નથી કરતા એને દુઃખ ખતમ કરીને જાય, અને જે ભક્તિ કરે છે એને દુઃખ વધારે ચમકાવીને જાય. કારણ કે દુઃખ એને પછાડી તો શકે નહીં જે ભક્તિ કરે. ગિરનારને ધક્કો મારવા જાય ને તો આપણે જ પડીએ, ગિરનાર ડગે નહીં. એમ ભક્તિ કરનારાના જીવનમાં દુઃખ આવે તો ભક્તિ કરનારા પડે નહીં, પણ ભક્તિ કરનારનું તેજ વધી જાય, એનાથી એની ચમક વધી જાય. ત્રણાસુરનો ઉદ્ધાર થયો. ત્યાર પછી કૃષ્ણ મોટા થઈ ગયા, થોડું થોડું ચાલતા થઈ ગયા. દાઉ એના કરતા મોટા છે, પણ હજુ નામકરણની વિધિ ગોકુળમાં કરી નથી. કારણ કે લોકોને ડર હતો કે જ્યારે જ્યારે ઉત્સવ કરી ત્યારે ત્યારે હવે કોઈ ને કોઈ અસુર આવી જાય છે, બાળકો ઉપર કઈ ખતરો છે એવું ગોકુળવાસીઓને સમજાતું હતું. બાળકો ઉપર એટલે બાળકોના સંસ્કારો ઉપર હવે ખતરા ચાલુ થયા છે, અને જો બાળકોના સંસ્કારો ખતમ થાય તો એનું ભવિષ્ય ખતમ થશે. લોકો છુપાવતા હતા, હવે ઉત્સવો કરવા નતા ઈચ્છતા. વસુદેવજીએ યાદવોના કુલગુરુ ગર્ગાચાર્યજીને પ્રાર્થના કરી, આપ નામકરણ કરો, ગોકુળમાં મારા બાળકો છે. પણ ગર્ગાચાર્યજી જો મૂળ રૂપે ગોકુળમાં જાય તો કંસને ખબર પડી જાય કે આ તો ગર્ગાચાર્યજી છે, કઈ ગોવાળિયાના ગુરુ નથી, યાદવોના ગુરુ છે. અને એ ગોવાળિયાના બાળકોના નામકરણ કરવા જાય, કંસ સમજી જાય કે બાળકો જ ગોવાળિયા નથી, આ જ હોવા જોઈએ. દેવકી અને વાસુદેવજીના આ જ બાળકો હોવા જોઈએ. એટલે ગર્ગાચાર્યજી ગયા ખરા, પણ એ વેશ પલટો કરીને ગયા. ગોકુળના લોકો જેવું કઈ ધારણ કરે ગોવાળ લોકો, એવો વેશ બનાવીને નામકરણ માટે ગયા. આજ ગુરુની રીત છે, ગુરુ જગતમાં આવે આપણી દુનિયામાં આપણા જેવા થઈને, એટલે બે હાથ વાળા બે પગ વાળા માનવ શરીરમાં આપણા જેવા થઈને આવે, જેથી આપણે એમને અપનાવીએ. પેલા એ આપણા જેવા થઈને આવે, પછી ધીરે ધીરે આપણને એના જેવા કરી નાખે. એ દરેક મહાપુરુષોની રીત છે કે ધીરે ધીરે આપણા રંગ પછી બદલાવે, આપણને પછી એમના જેવા કરે. ગર્ગાચાર્યજી પધારી નામકરણ માટે આવી, અને કેવું નામકરણ ગર્ગાચાર્ય કરે એના ઉપર ચર્ચા કરીએ. એ પહેલા બે ચાર મિનિટ માટે નામ સંકીર્તન કરીએ. નામકરણ માટે પધાર્યા છે ગર્ગાચાર્યજી, પણ એમણે ખાસ શરત કરી
એક શરતે નામ આપું. દુનિયાના દરેક ગુરુ ની આ શરત છે, એક શરતે નામ આપું, એક શરતે હું તમને અપનાવું કે નામને ધારણ કરવા માટે કોઈ પ્રકારનો દેખાવ ન કરાવો, કોઈ પ્રકારનો ઉત્સવ ન કરાવો, એના કોઈ દેખાવ નહીં. નામ એ રીતે ધારણ કરવામાં આવે. માં બાળકને દૂધ પીવડાવે ત્યારે બાળક જાણે છે કે મારા પેટમાં કંઈક આવે છે, માં જાણે છે કે આને કંઈક મળે છે, ત્રીજાને કાંઈ ખબર ના પડે. ત્રીજાને તો તાજગી દેખાય, બસ બાળકની તાજગી નક્કી કરી દે આને કંઈક પીધું છે એમ. સદગુરુ પાસેથી શિષ્ય ક્યારે કેટલું પી લે એની ખબર ત્રીજાને ન પડે, જગતને તો એની તાજગી જોઈને ખબર પડે કે આને કંઈક પીધું લાગે છે. આ પીધાના પ્રમાણ નામ લેવામાં કોઈ દેખાવ નહીં. વાત સ્વીકારી લીધી. નંદજીએ ગૌશાળા તમામ તીર્થ રૂપ માનવામાં આવે છે. જ્યાં ગાય છે ત્યાં તમામ તીર્થો છે. જ્યાં કૃષ્ણ છે ત્યાં ગાય હશે કે નહીં ખબર નહીં, પણ જ્યાં ગાય છે ત્યાં કનૈયો છે. મંદિર ન બનાવ્યું હોય તો પણ જ્યાં ગાય છે ત્યાં કૃષ્ણ છે. એટલે ગૌશાળા સર્વ તીર્થમય છે. ગુરુ ભૂમિ, ગુરુનું સાનિધ્ય, ગુરુના ચરણ સર્વ તીર્થમય છે. ભાગવતની ભૂમિ, જ્યાં ભાગવત થતું હોય એ ભૂમિ, એ દિવસો દરમિયાન સર્વ તીર્થમય છે. તમામ તીર્થોનું આગમન હોય ત્યાં. આપણને દેખાય એટલા જ શ્રોતા ન હોય ભાગવતમાં, તમામ તીર્થો પધારતા હોય. ગૌશાળામાં ગયા, માતાઓએ ઉલટાવી દીધેલું, લાલાને રાખેલું રોહિણીના ખોળામાં, દાઉને રાખેલા જશોદાજીના ખોળામાં. બસ વેશ બદલીને આવેલો આ બ્રહ્મ છે સદગુરુ રૂપે, અને એટલે એક વાર એ નક્કી કરવા માંગે છે કે આમાં આમાં ગુરુત્વ છે, આમાં ગુરુતા કેટલી. કારણ કે સદગુરુ એ ભગવાનનું ચલ સ્વરૂપ છે. મોટા મોટા મંદિરોમાં, દ્વારકાધીશમાં, તિરુપતિમાં, બાલાજીમાં, જ્યાં પણ જાઓ, એક મૂર્તિ સ્થાપિત હોય અને બીજી મૂર્તિ ચલિત હોય. જે નાનું ચલ સ્વરૂપ હોય એને બહાર પણ લે, અંદર પણ લે, આડું અવડું કરે, કે ચલ સ્વરૂપ છે. જે સ્થાપિત મૂર્તિ છે એ તો ચોંટાડી દીધી છે, એ ડગશે નહીં, પણ જે ચલ સ્વરૂપ છે એને લેવામાં આવે, બહાર કાઢવામાં આવે, એમાં દોષ ન લાગે. એમ આ જગત, આ બ્રહ્માંડ, પૃથ્વી, આકાશ, તેજ, જલવાયુ, આ પરમાત્માનું અચલ સ્વરૂપ છે. એ ડગે નહીં, સૂરજ એની જગ્યાએથી નહીં ડગે, પૃથ્વી એની જગ્યાએથી. આ ભગવાનનું અચલ સ્વરૂપ છે, પણ સદગુરુ એ ભગવાનનું ચલ સ્વરૂપ છે. છે તો એનું જ, પણ ચલ રૂપ છે. એટલે નજીક આવે, દૂર થાય, આપણે નજીક થાય, આપણે ચલ સ્વરૂપ છે. આમાં કેટલું ગુરુત્વ કેટલું જાગ્યું છે એ જાણવા માટે, કારણ કે ગુરુત્વ જાગેલું હશે તો જ જાગેલા જ જગાડશે. તળાવ બાજુથી એક માણસ નીકળ્યો અને તળાવ બાજુ નીકળ્યો અને જોયું એક દેડકો બોલતો હતો. દેડકો બોલતા ઉપરથી ખબર પડી ગઈ કે દેડકાને કોઈ સાપે પકડ્યો છે, સાપના મોઢામાં પકડાયેલો છે. એટલે એ ચિલ્લાય છે એકદમ બચવા માટે. પણ એક કલાક પછી એ માણસ તે જગ્યાએ આવ્યો અને જોયો તોય દેડકો બોલતો હતો. એને નવાઈ લાગી, અનુભવી માણસ હતો, એને ખબર હતી કે સાપ દેડકાને પકડે ને, પણ દેડકો ત્રણ જ વાર બોલી શકે, ચોથી વાર ના બોલી શકે.
ચોથી વારે ઉતારી દે, ચોથી વાર દેડકાને બોલવાની તક સાપ ના આપે, ચોથી વારે ઉતરી ગયો હોય ગળેથી, પણ કલાક પછી જઈને જોયું તો ત્યારે બોલતો હતો. પછી એને થયું કે આવતો બને નહીં, નજીક જઈને જોયું પછી વાત સમજાઈ ગઈ કે કલાક પહેલા કોઈ અસલી સાપે દેડકો પકડ્યો હતો અને એ ઉતારી ગયો હતો, એટલે સાપ જેવું એક બીજું જાનવર હતું.